નમસ્કાર દર્શક મિત્રો, હું જલ્પા બાબરિયા લોકસભા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાથી અમારા રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત સાથે. બનાસકાંઠા એલસીબી સ્ટાફ અશોકભાઈ માનસકભાઈ જોરસિંહ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાટીલા ગામે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનું પિકઅપ ડાલું જેનો નંબર GJ02821 08, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ફરી આવી અમદાવાદ તરફ જનાર છે. જે હકીકત આધારે રાટીલા ગામે રામવાસ હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી, જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 300 કિંમત રૂપિયા 1,36,500 રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડીની કિંમત રૂપિયા 5,00,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા વાહનની આરસી બુકની નકલ તથા ડ્રાઇવિંગ લાયસન્સની નકલ કિંમત રૂપિયા મળી. કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 6,41,500 સાથે પિકઅપ ડાલાના ચાલક માંગીલાલ હરચંદરામ જાતે બિશ્રોઈ, ઉંમર વર્ષ 34 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ રહે ખારા બિશ્રોઈ, કી ઠાણી થાણા સાંચોર, તાલુકો જિલ્લો સાંચોર, રાજસ્થાનવાળાને પકડી પાડી તેના વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી એક્ટ મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. હવે ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ અમરેલી.